सब्जेक्ट गुजराती लेसन नंबर 8 बीरबलनी युक्ति। साहित्य प्रकार छे चातुर्य कथा। बीरबलनी वार्ता तमे लोकोए पण घणी सांभळी हशे। बीरबल ए चतुराई माटे जाणीता छे। बीरबल ए मोगल बादशाह अकबरना चतुर मंत्री हता। ने युक्ति, तो युक्तिनो अर्थ थाय छे के उपाय, करामत। आपणो जे पाठનું શીર્ષક છે કે બીરબલની યુક્તિ, તો આપણે વિષય પ્રવેશ જોઈ લઈએ। લોકોમાં જાત જાતના વહેમો અને સુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે। આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બીરબલ દૂર કરે છે તેની ચોટદાર રજૂઆત છે। દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બીરબલ ચતુર વજીર હતા। બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બીરબલ એ કોયડા ઉકેલી આપતા હતા। બીરબલની ચતુરાઈની ઘણી વાતો છે, એમાંની એક વાત અહીં આપી છે। તો ચાલો આપણે પણ આ ખૂબ જ સુંદર, તમને બધાને પણ રસ પડશે એવી આ કથા છે। એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુની ચોગાન વાળી રહ્યો હતો। તો મહેલનો ઝરૂખો, ઝરૂખો એટલે કે છજુ, બાદશાહ પોતાના ઝરૂખામાંથી નીચે નજર કરે છે। અહીં અરૂઢી પ્રયોગનો ઉપયોગ થયો છે। નીચે નજર કરવી એટલે કે જોઈ લેવું, ધ્યાન આપવું। બાદશાહ ઝરૂખામાંથી નીચે નજર કરીને જોવે છે તો એક નોકર ઝાડુથી ચોગાન એટલે કે ખુલ્લી જગ્યા, મેદાન વાળી રહ્યો હતો। બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું। પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું નથી, તેથી મારો દહાડો બગડવાનો। હવે બાદશાહને જોઈને નોકરે શું કર્યું? તો જે ઝાડુથી એ મેદાન સાફ કરી રહ્યો હતો એનાથી પોતાનું મોં ઢાંકી દીધું। મોં ઢાંકવું એટલે કે પોતાની જાતને છુપાવી, આ એક રૂઢિ પ્રયોગ છે। અને પણ બાદશાહના મનમાં એમ થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દહાડો બગડ્યો। દહાડો બગડવો એટલે એ પણ રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ થાય છે દિવસભર ખરાબ ઘટનાઓ થવી। બાદશાહના મનમાં થયું કે આ નોકરનું મેં સવાર સવારના મોઢું જોયું એટલે મારો આખો દિવસ આજે બગડશે। વહેમનું ઓસડ નથી, ઓસડ એટલે કે દવા। બાદશાહના મનમાં આ વહેમ બેસી ગયો અને વહેમની કોઈ જ દવા નથી। દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે। દાંતણ પાણી એટલે સવારના દાંતણ પાણી કરી કોગળા કરવા, શિરામણ એટલે કે સવારનો નાસ્તો। સવારનો નાસ્તો કરવા બાદશાહ બેસે છે, ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત, આપના રાજ્ય ઉપર બુલેન્દેખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે। કોળિયાને ઠેકાણે રહ્યો। બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું। આજે સવારમાં જ એક કાળબુખાનું મોઢું જોયું છે એટલે મારો દહાડો બગડવાનો। તો આપણે આ પેરેગ્રાફમાંથી પણ અઘરા જે શબ્દો છે એ જોઈ લઈશું। બાદશાહ સલામત, તો એ બાદશાહને એમને કહેવાતું સંબોધન છે, અકબર માટેનું સંબોધન છે। કાળમુખો એટલે કે કાળના જેવો મોંવાળો, અપશુકનિયાર। તો રાજાને અકબર છે તેમને વહેમ પડે છે કે સવાર સવારના મેં નોકરનું મોઢું જોયું, મારો તો આખો દિવસ બગડવાનો છે। અને એમાં થાય છે પણ એવું કે સવારનો એ નાસ્તો કરવા બેસે છે ત્યારે જ એમનો સેનાપતિ આવી અને સમાચાર આપે છે કે બુલંદેખંડના રાજાએ આપણા ઉપર
चढ़ाई करी छे, ए लश्कर लईने चढ़ी आव्यो छे। एटले राजा पण सेना तैयार करवानी वात करे छे के हूँ जाते ज लड़ाई में जईश, आजे मैं आ सवारे काळमुखानुं मोढुं जोयुं छे अने मारो आखो दिवस बगड़वानो छे। बादशाह जाते ज लश्करने लई रणमैदान तरफ आवे छे। एवा समाचार मळता ज बुलंदीखंडनो राजा अर्धे रस्तेथी पाछो फरी गयो। बादशाह पाछा फर्या अने फरी जमवा बैठा। तेमने भूख तो ककड़ीने लागी हती, पण ते पाटला पर बैठा न बैठा त्यां तो बेगमे हाफड़ा फाफड़ा आवीने कह्युं, मारी भाई ने साप करड़ियो छे, एने साप उतारनारने घेर लई जवानो छे, चालो जल्दी जईए। અહીં પણ આપણે અઘરા શબ્દો જોઈ લઈશું। પહેલા તો પાછા ફરવું, કે રાજા અર્ધે રસ્તેથી પાછા ફરી ગયો। પાછા ફરવું એ રૂઢિપ્રયોગનો પ્રયોગ થયો છે, એટલે કે પીછેહઠ કરવી। અને એમની ભૂખ તો કકડીને લાગી હતી, કકડીને એટલે કે જોરદાર, રાજાને અકબરની ભૂખ કકડીને લાગી હતી। બેગમ એટલે કે અકબરની રાણી, હાફડા ફાફડા એટલે કે ગભરાયેલું, બેબાકડા થઈ અને કહે છે, સાપ ઉતારનાર એટલે કે મંત્રથી સાપનું ઝેર ઉતારનાર, ગારુડી। તો રાજાનામાંથી એક સંકટ પૂરું થયું। લડાઈ માટે જે રાજા આવ્યો હતો એ રાજાને જોઈ, અકબરને જોઈ અને પાછો ફરી ગયો, એને પીછેહઠ કરી લીધી, અને સવારનો ચાય નાસ્તો છોડી અને એ લડાઈ માટે નીકળી ગયા હતા। હવે એ પાછા આવી અને જમવા બેસે છે। હવે જમવા બેઠા ન બેઠા ત્યાં તો એમના રાણીએ, બેગમે બે બાકડા થઈ અને કહ્યું કે મારા ભાઈને સાપ કરડી ગયો છે અને એમને સાપ ઉતારનાર ને ઘેર લઈ જવાના છે, ચાલો જલ્દી જઈએ। પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા, જઈને જુએ છે તો સાડો મરી ગયો છે, એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા છે। હવે અકબર જમવા બેઠા તો પણ પાટલા ઉપરથી એમને ઊભા થઈ જવું પડ્યું, અને જઈને જુએ તો એમનો સાડો એટલે કે એમના પત્નીનો ભાઈ તો એ મરી ગયો છે, અને એની મૈયતને, મૈયત એટલે કે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય તે ઠાઠડી એમને લઈ અને કબ્રસ્તાનમાં, કે વ્યક્તિ જ્યારે મરી જાય છે ત્યારે એમને કબ્રસ્તાનમાં જઈ અને મુસ્લિમ લોકો દાટી આવે છે, તો કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા। એ બધું પતાવવામાં સાંજ પડી ગઈ। વરી પાછા ઘેર આવી બાદશાહ વાડું કરવા બેઠા, પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એના થાળમાં પડી। બાદશાહ બરાડી ઉઠ્યા, બરાડી ઉઠ્યા એટલે કે આ પણ રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે, એટલે કે મોટેથી બૂમ પાડવી। રાજાએ મોટેથી બૂમ પાડી કે કેવો કમનસીબ દિવસ છે, કમનસીબ એટલે કે દુર્ભાગ્ય, કમભાગ્ય, કેવો ખરાબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો। થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા, જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા। લાલ પીળા થઈ જવું એટલે કે આ રૂઢિપ્રયોગ છે કે ખૂબ ગુસ્સે થવું। જમતા જમતા એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા। એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો, એમને હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયારને, આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે, એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો। હવે અકબરને સવારથી જે નોકરનું મોઢું જોયું હતું અને મનમાં એક વહેમ ગરી ગયો હતો, અને વહેમની કોઈ જ દવા નથી હોતી। એક વખત મનમાં જો કોઈ વસ્તુ માટે વહેમ ઘર કરી જાય તો પછી એ નીકળી શકતો નથી, જલ્દીથી નીકળી શકતો નથી। રાજાને પણ થયું કે આ બધી પૂરા દિવસમાં જે જે એમના સાથે ઘટના બની છે તેના માટે એ નોકર જ જવાબદાર છે। સવારે ચાય નાસ્તો કરવા બેસે છે ત્યારે પણ બીજા રાજાની ચઢાઈના સમાચાર આવે છે, પછી જમવા બેસે છે ત્યારે પણ એમના બેગમ
એમના ભાઈને સાપ કરડવાની વાત કરે છે અને એમને જમવા પણ નથી મળતું. આગળ પણ પછી એ રાત્રે પણ જ્યારે જમવા બેસે છે તો ગરોળી એમના થાળમાં આવીને પડે છે. આ બધી ઘટના માટે એમને થાય છે કે આજે સવારે જ જે નોકરનું મોઢું જોયું હતું એ અપશુકન્યાર નોકરને કારણે જ થયું છે અને એને ફાંસીએ ચડાવી દેવાની સજા ફરમાવી દે છે. તો આજે આપણે અહીં સુધીનો આ પાઠ જોઈશું. આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.